જય માતાજી. મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક. તો શાક બનાવવા માટે મેં અત્યારે 250 ગ્રામ ફ્રેશ કારેલા લીધા છે, જે આ રીતે થોડા કુમળા હોય તેવા કારેલા આપણે લેવાના છે. તો આપણે આ કારેલાની છાલ ઉતારીશું. તો આ રીતે ઉપર જે વધારે ઉપસેલી છાલ હોય તેને જ આપણે દૂર કરીશું. આપણે વધારે છાલને નથી કાઢવાની, કારણ કે આપણે છાલને વધારે ઉતારીશું તો બધા જ વિટામિન નાશ પામશે. તો આ રીતે આપણે આછી આછી છાલને ઉતારી લઈશું. તો આ કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદો કરે છે, અને ડાયાબિટીસ ના હોય તો પણ આ કારેલા ખાવા ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે આ કારેલા ખાવાથી આપણા શરીરમાં જે ઝેરી તત્વો હોય છે તેનો નાશ થાય છે. તો આપણે આ કારેલાનું શાક આ ઋતુમાં તો વધારે ખાવું જોઈએ. અત્યારે કારેલા ખૂબ જ સારા પ્રમાણમાં અને ફ્રેશ આવતા હોય છે. આ રીતે આપણે કારેલાની છાલને આછી આછી ઉતારી લઈશું. હવે આપણે આ કારેલામાંથી ટુકડા કરીશું. તો અત્યારે મેં આ મીડિયમ સાઇઝના કારેલા લીધા છે, તો આપણે 3 ભાગમાં તેને કટ કરી લઈશું. હવે તેમાંથી આપણે વચ્ચેનો જે સફેદ ભાગ હોય તેને આપણે દૂર કરવાનો છે. તો આ રીતે ચપ્પુની મદદથી વચ્ચેનો ભાગ કાઢી લઈશું. તો આ રીતે વચ્ચેથી કાઢીને આપણે તેને સાફ કરી લઈશું. તો આમાં આપણે મસાલો સારી રીતે ભરી શકીશું. તો આ જ રીતે આપણે બધા ટુકડા કરી અને વચ્ચેના બીજનો ભાગ આપણે કાઢી લઈશું. બધા જ કારેલાને સાફ કરીને આ રીતે મેં વચ્ચેના બીજનો સફેદ ભાગ કાઢી લીધો છે. ગેસ પર આપણે એક તપેલી રાખીશું અને તેની અંદર પાણી લઈશું. તો પાણી અત્યારે આપણે 2 ગ્લાસ જેટલું અંદર એડ કરીશું. આપણે ગેસ ચાલુ કરી અને આપણે જે કારેલાને આ રીતે ટુકડા કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું. તેની અંદર આપણે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. આ રીતે પાણીમાં બોઇલ કરવાથી કારેલામાં રહેલો કડવો સ્વાદ જતો રહેશે અને આપણા કારેલાનો કલર જળવાઈ રહે તેના માટે આપણે થોડી હળદર એડ કરીશું. હવે આને આપણે 3-4 મિનિટ માટે આ રીતે જ બફાવા દઈશું, પણ એકદમ ગળી ના જાય તે વાતનું આપણે ધ્યાન રાખીશું અને આ રીતે તેને બફાવા દઈશું. કારેલાને પાણીમાં બફાતા લગભગ 4-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે તેને ચેક કરી લઈશું. તો આપણે ચપ્પુથી જોઈશું તો આપણા કારેલા સોફ્ટ થઈ ગયા છે. તો લગભગ 70-80% જેટલા આપણા કારેલા ચડી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કારેલાને આપણે એક ચાળણીની અંદર આ રીતે કાઢી લઈશું. કારેલાની ઉપર આપણે અત્યારે ઠંડુ પાણી રેડીશું જેથી તે એકદમ સોફ્ટ ના થઈ જાય. હવે આપણે આ કારેલાને થોડી વાર માટે ઠંડા થવા માટે સાઈડમાં મૂકીશું અને તેના માટેનો આપણે ભરવા માટે મસાલો તૈયાર કરીશું. ગેસ પર આપણે એક પેનને ગરમ કરવા માટે રાખી લીધું છે. તો તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું. તેની અંદર અત્યારે મેં 3 ચમચી ચણાનો લોટ લીધો છે તે એડ કરીશું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આ લોટને શેકીશું. તો એકદમ લોટ આપણો હલકો ના થાય અને તેને શેકાવાની સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકીશું. તો તમે ચણાના લોટની જગ્યાએ ફરસાણ પણ લઈ શકો છો, સેવ પાપડી ગાંઠિયા પણ લઈ શકો છો. પણ આ રીતે થોડું બેસણ શેકીને લેવાથી આપણા જે કારેલાનો મસાલો તૈયાર થશે તે એકદમ ટેસ્ટી થશે. ચણાનો લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે અને આ રીતે એકદમ છૂટો છૂટો અને હલકો થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે 1 મોટી ચમચી ભરી અને વરિયાળી લીધી છે તે એડ કરીશું અને સાથે આપણે તેટલા તલ લીધા છે તે પણ અંદર એડ કરીશું. તલ અને વરિયાળીને પણ આપણે લોટ સાથે સારી રીતે શેકીશું. તો 1 મિનિટની અંદર તો આપણા આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાઈ જશે. મસાલા માટેની બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આને થોડું ઠંડુ કરી લઈશું. આપણું
આવશે કે એટલો લોટ ઠંડો થઈ ગયો છે તો તેની અંદર આપણે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે પહેલાં તો આપણે મીઠું એડ કરીશું. એક ચમચી મરચું પાવડર લઈશું, અડધી ચમચીથી પણ ઓછી તેવી આપણે હળદર એડ કરીશું. દાણાજીરું લઈશું, દાણાજીરું આપણે થોડું ચડિયાતું લઈશું, બે ચમચી જેટલું. સાથે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું, અડધી નાની ચમચી જેટલો. સાથે મેં લસણને આ રીતે એકદમ ઝીણું ખાંડીને લીધું છે તે અંદર એડ કરીશું. થોડું આ લસણ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ઝીણો સમારીને બે ચમચી જેટલો ગોળ લીધો છે. સાથે આપણે એક લીંબુના રસને લીધું છે. આ શાકની અંદર લીંબુનો રસ અને ગોળ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને આપણે થોડીક કોથમીર એડ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું. બધો જ મસાલો મેં આ રીતે મિક્સ કરી લીધો છે. તો છેલ્લે આપણે વધુ ટેસ્ટ માટે શેકેલી સિંગનો પાવડર લીધો છે, તે બે ચમચી જેટલો અંદર એડ કરીશું. આનાથી શાકનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને નાના મોટા દરેકને ભાવે તેટલું ટેસ્ટી આપણું આ શાક બનીને તૈયાર થાય છે. તેને પણ આપણે મસાલાની અંદર મિક્સ કરી લઈશું. તો આપણો કારેલામાં ભરવા માટેનો ટેસ્ટી અને ચટાકેદાર મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે જે કારેલાને બાફીને રાખ્યા છે તે લઈ લઈશું અને તેની અંદર આ મસાલાને આ રીતે આપણે ભરીશું. તો બંને બાજુથી આ રીતે આપણે દબાવીને મસાલો અંદર ભરી લઈશું. તો આપણો કારેલામાં મસાલો આ રીતે ભરાઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધા જ ટુકડામાં મસાલો ભરીને તૈયાર કરી લઈશું. બધા જ કારેલામાં મેં મસાલો ભરી લીધો છે અને આપણો અત્યારે આટલો મસાલો વધી ગયો છે જેનો ઉપયોગ આપણે પાછળથી ગ્રેવી માટે કરીશું. ગેસ પર આપણે એક કડાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે. તો તેની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. તો તેલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું પણ લઈ શકો છો. હવે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તેલમાં આપણે 1/2 ચમચી રાઈ એડ કરીશું. સાથે આપણે 1/2 ચમચી જીરું લઈશું. ઉપરથી આપણે થોડી હિંગ એડ કરીશું. 2 કળી લસણને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે તે અંદર લઈશું. 2 લીલા મરચાંને ઝીણા કટ કરી લીધા છે તે પણ અંદર એડ કરીશું. લસણ મરચાંને આપણે આ રીતે સારી રીતે સાચવવાના છે. તો આપણા મરચાં અને લસણ સતરાઈ જાય એટલે આપણે જે કારેલામાં મસાલો ભરીને રાખ્યો છે તે કારેલા આપણે તેલની અંદર લઈ લઈશું. વઘાર સાથે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને હવે આપણે આને ઢાંકી અને 5-6 મિનિટ માટે આ રીતે ચડવા દઈશું. લગભગ 6-1 મિનિટ જેવો સમય થયો છે. તો હવે આપણે કારેલાને જોઈ લઈએ. તો વચ્ચે વચ્ચે આપણે 1-2 વાર આ રીતે તેને હલાવેલા તો એકદમ સરસ રીતે આપણા કારેલા સોફ્ટ થઈ ગયા છે. તો એકવાર આપણે ચપ્પુની મદદથી જોઈ લઈશું. તો આપણા કારેલા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે તેની અંદર આપણે જે મસાલો બાકી રાખ્યો છે તે એડ કરી લઈશું. અને તેને આપણે આ રીતે મિક્સ કરવાનું છે. હવે આની ઉપર આપણે થોડો આપણો રસો ઘટ થાય તેના માટે મેં થોડું ગરમ કરેલું પાણી લીધું છે તે અંદર લઈશું. પાણીને ગરમ કરીને લેવાથી શાકનો ટેસ્ટ સારી રીતે જળવાઈ રહેશે. હવે ફરી આપણે તેને 2-3 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. બે
બે મિનિટ થઈ ગઈ છે ને આપણે શાકને જોઈ લઈશું. તો શાકમાં સારી રીતે તેલ પણ છૂટું પડી ગયું છે ને આપણું શાક 100% ચડીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને આપણે શરૂ કરશું. તૈયાર છે આપણું કારેલાનું શાક, તો સાથે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક. તો બિલકુલ કડવાશ વગર એકદમ ટેસ્ટી એવું આપણું કારેલાનું શાક બનીને તૈયાર છે. તો તમને મારી આ કારેલાના શાક બનાવવાની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.